દસ વિષય ગણિત પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓની મિત્રો આજે આપણે ચર્ચા કરીશું બોર્ડના પરિરૂપ પ્રમાણે મિત્રો એનું જે બ્લુ પ્રિન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓ આ પ્રકરણમાંથી મિત્રો કુલ ગુણ ચાર એટલે કે વિભાગ બી ની અંદર અતિ ટૂંક જવાબી બે ગુણના બે પ્રશ્નો મિત્રો પૂછાય છે એટલે કુલ ચાર ગુણના પ્રશ્નો મિત્રો આ પ્રકરણમાંથી પૂછાય છે પ્રકરણ ખૂબ જ સરળ છે મિત્રો અને આ પ્રકરણ સ્કોર કરે એવું પ્રકરણ છે મિત્રો હા થોડું બે ચાર પાંચ દાખલા એવા છે કે જે વિદ્યાર્થીને થોડા હાર્ડ લાગે એવા છે પરંતુ એ દાખલા પણ જો સમજૂતીથી બરાબર કન્સેપ્ટ મિત્રો ક્લિયર કરીને જો સમજવામાં આવે તો પ્રકરણ ખૂબ જ સરળ છે મિત્રો આ પ્રકરણમાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરેલો છે એની મિત્રો જો ચર્ચા કરીએ મિત્રો તો આ પ્રકરણની અંદર શરૂઆતમાં આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જોઈશું મિત્રો અને આ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમય આધારિત આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકની મિત્રો ચર્ચા કરીશું આ જે પૂર્વ પ્રમય છે મિત્રો એ જ એની અંદર જ એક બે દાખલા એવા છે કે જે થોડા ટીપિકલ બાળકને લાગે છે પરંતુ એ પણ જો સમજૂતી બરાબર ક્લિયર કરીએ મિત્રો તો દાખલા ખૂબ જ સરળ છે હવે આના પછી આપણે અંક ગણિતનું મૂળભૂત પ્રમેયની ચર્ચા કરીશું મિત્રો જેના આધારે સ્વાધ્યાય એક પોઈન્ટ બે આપેલું છે મિત્રો એના પછી અસમમે સંખ્યા અને સમય સંખ્યાની ચર્ચા કરીશું અને અસમ્ય સંખ્યાઓનું પુનરાવર્તન જે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની અંદર આનો સમાવેશ થયેલો છે અને છેલ્લે જયારે વાત કરીએ આ પ્રકારની અંદર તો સમય સંખ્યાઓ અને તેનું દશાંશની રૂપણ એટલે કે સમમે સંખ્યાનું સમય સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં અને દશાંશ સ્વરૂપમાંથી સમય સ્વરૂપમાં સંખ્યાનું રૂપાંતર એ સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર આપેલો છે તો આ રીતે મિત્રો આ પ્રકરણ મૂળ ચાર સ્વાધ્યાયની અંદર વેચાયેલું છે નાના નાના સ્વાધ્યાય આપેલા છે એમાં ખાસ કરીને સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રમાણમાં બાળકને થોડું ઓકવર્ડ લાગે છે શરૂઆતનો પોર્શન પરંતુ એ પણ ખૂબ જ સરળ છે મિત્રો ભાગાકારના પૂર્વ પ્રમાયની વાત કરીએ પહેલા મિત્રો અહીં તમારે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે મિત્રો અહીં તમે જોઈ શકતા હું મેં થોડા પદો લખ્યા છે મેં લખેલું છે ભાજક ભાજ્ય બી અને એ આ પ્રમાણે લખેલું છે હવે મિત્રો વ્યવહારની અંદર આપણે એવું બને છે કે આપણે આ પ્રમાણે આપણે ગણિતની અંદર સાદરૂપ આપવા માટે દાખલો ગણવા માટે આપણે મિત્રો ભાગાકાર કરતા હોઈએ છીએ તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે કોઈ સંખ્યા એ લીધેલી હવે આ સંખ્યાને આપણે શું કરીએ છીએ કોઈ સંખ્યા માની લો કે એ લીધી હવે આ સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે મિત્રો આપણે શું કરીએ છીએ અને ભાગીએ છીએ તો કોઈ સંખ્યા આપણે એ લીધી આ એ સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે મિત્રો આપણે અહીં તમે જોઈ શકો છો કે મેં એક સંખ્યા લીધેલી છે એ અને આ એ સંખ્યાને આપણે બીજી કોઈ સંખ્યા બી વડે મિત્રો આ એ સંખ્યા છે અને બી સંખ્યા વડે ભાગીએ છીએ અને ભાગવાથી ઉપર જે જવાબ આવે છે એને આપણે કહીએ છીએ ભાગફળ હવે અહીં ભાગાકાર કર્યા પછી નીચે છેલ્લે આપણી પાસે ઘણી સંખ્યા વધે છે કાં તો જીરો વધે કાં તો એક વધે કાં તો બે વધે અથવા ગમે તે સંખ્યા વધી શકે છે મિત્રો તો આ રીતે આપણે ગણિતની અંદર ઘણા બધા દાખલા મિત્રો ભાગાકારના ગણેલા છે તો અહીં તમે જુઓ કે જે સંખ્યાને આપણે ભાગવાની છે તે સંખ્યાને ગણિતની અંદર આપણે ભાજ્ય કહીએ છીએ મિત્રો જેના વડે ભાગવાની છે એ સંખ્યાને આપણે મિત્રો ભાજક કહીએ છીએ જેના વડે ભાગવાની છે તે સંખ્યાને આપણે ભાજક કહીએ છીએ ભાગતો ભાગતો મિત્રો જે જવાબ આવે છે ઉપર એને આપણે ભાગફળ કહીશું અને છેલ્લે સાદરૂપ આપવાથી બાદ બાકી કરવાથી મિત્રો ભાગ્યના નીચે જે પદ આવ્યું મિત્રો એ પદને બાદ કરવાથી જે જવાબ આવે છે એને આપણે મિત્રો શેષ કહીએ છીએ તો આ તમે જોઈ શકો છો ગણિતની અંદર ભાજ્યને આપણે સામાન્ય રીતે સમજૂતી માટે આપણે એ કહીએ છીએ ભાજકને આપણે બી કહીએ છીએ ભાગફળને આપણે ક્યુ કહીએ છીએ અને જે શેષ વધે છે એને આપણે મિત્રો આર કહીશું તો આ રીતે જ્યારે કહેવામાં આવે ત્યારે સામાન્ય રીતે એવું પરિણામ લખી શકાય જે તમે અગાઉના ધોરણમાં સમજેલા છો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ આ ભાજ્યનો જે જવાબ આવે છે એ કેટલો જવાબ આવે છે તો ભાજક અને ભાગફળનો ગુણાકાર કરીને એમાં શેષ ઉમેરવામાં આવે એટલો જવાબ આવે છે આ મિત્રો આપણે લખ્યું હવે આ જ વસ્તુ ગાણિતિક સંકેતોની અંદર જે લખેલું છે કે ભાજ્ય કેટલો છે એ તો હું ભાજ્યની જગ્યાએ એ મૂકી દઉં ભાજકની જગ્યાએ બી મૂકું ભાગફળની જગ્યાએ ક્યુ મૂકું અને શેષની જગ્યાએ મિત્રો હું આર મૂકું તો આ પરિણામ મિત્રો આ રીતે બને છે કે એ બરાબર બી ક્યુ વત્તા આર હવે તમારે ખાસ આ યાદ રાખવાનું છે કોઈ પણ ભાગાકાર કરજો મિત્રો ભાગાકાર જયારે તમે કરશો એટલે શેષ જે હશે હંમેશા કરતા ઓછી હશે મિત્રો શેષ હંમેશા ભાજક કરતા ઓછી હશે હા શેષ જીરો હોઈ શકે શેષ જીરો હોઈ શકે જીરો થી મોટી હશે પરંતુ ભાજક કરતા ઓછી હશે મિત્રો એટલે આ જ વસ્તુને આપણે રીતે લખવું હોય તો અહીં તમે જોઈ શકો શેષ કઈ લીધી છે આપણે લીધી છે આર તો જે આર છે તે ભાજક બી કરતો નાની હશે અને જીરો હોઈ શકે છે આપણે એક પરિણામ લખીએ છીએ મિત્રો કે એ બરાબર બીક્યુ વત્તા આર જો અહીં ખાસ તમારે આ યાદ રાખવાનું છે મિત્રો બહુ મહત્વની વસ્તુ છે જો જીરો લેસ ઓર ઇક્વલ આર લેસ દેન બી આ કેમ યાદ રાખવાનું છે કે આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમાય આધારિત ત્રણેક દાખલા એવા આપ્યા છે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર દાખલા નંબર બે દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ જેની અંદર આપણે રકમવાળા દાખલાને સોલ્વ કરવા માટે આ કન્સેપ્ટ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ એટલા માટે આપણે યાદ રાખવું તમારે આ પરિણામ યાદ રાખવાનું છે એ બરાબર બીક્યુ વત્તા આર જો ઝીરો લેસ ઓર ઇક્વલ આર લેસ ધેન બી તો મિત્રો આ તમને ખ્યાલ આવ્યો હશે હવે આગળ વાત કરીએ મિત્રો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય જે આપણે હાલ સમજ્યા એ જ વસ્તુ આપણે શાબ્દિક રીતે લખવું હોય મિત્રો તો એ લખીએ છીએ કે આપેલ ધન પૂર્ણાંકો એ અને બીને જે આપણે એ ભાજ્ય લીધો તો બી એ ભાજક લીધો હતો તો ભાજ્ય અને ભાજક હોય તો એને બી વડે ભાગતો કોઈ અનન્ય અનઋણ પૂર્ણાંક આપણે ક્યુ મળ્યો તો મિત્રો જેને આપણે ભાગફળ કહ્યું હતું અને છેલ્લે શેષ આર મળી હતી તો તમારે જ્યારે પણ એમ કે યુકલીન ભાગાકાનું પૂર્વ પ્રમેય લખો તો આ રીતે તમારે લખવાનું છે કે આપેલ અને બી હોય તો કોઈ અનન્ય અનરૂણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી હવે શું લખવાનું જેથી જે પરિણામ અગાઉ આપણે શીખ્યા તો એ બરાબર બી ક્યુ વત્તા આર બરાબર બી ક્યુ વત્તા આર જ્યાં એ હતો એ ભાજ્ય હતો બી હતો એ ભાજક હતો ક્યુ હતો એ ભાગફળ હતો અને આર હતી એ શેષ જે અગાઉના ધોરણની અંદર તમે શીખેલા છો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા વત્તા શેષ અને મેં હમણાં જ વાત કરી કે શેષ હંમેશા ભાજક કરતો નાની જ હોય હા શેષ જીરો હોઈ શકે કારણ કે જો નિશેષ ભાગાકાર હોય તમે ભાગતો ચાર ને હું બે વડે ભાગું તો બે દુ ચાર ચારમાંથી ચાર જાય એટલે જવાબ જીરો આવશે તો એવું બની શકે કે શેષ શૂન્ય આવે એટલે આપણે એ સ્પષ્ટ કર્યું છે કે જીરો લેસ ઓર ઇક્વલ આર લેસ ધેન બી આ બરાબર સમજવાનું છે જીરો લેસ ઓર ઇક્વલ આર લેસ ધેન બી આ બરાબર સમજો મિત્રો આ કન્સેપ્ટ જો તમારો ક્લિયર હશે તો રકમવાળા દાખલા તમે મિત્રો આરામથી ગણી શકશો એટલે આ એક પરિણામ યાદ રાખજો જેને કહેવાય છે યુક્લિડ નું ભાગાકારનું પૂર્વ પ્રમેય હવે આની અંદર તમારે બે ત્રણ મુદ્દા નોંધ યાદ રાખવાની છે મિત્રો એ લખું છું તમે જોઈ શકો છો નોંધ નંબર એક કે જે ભાગફળ આવે છે મિત્રો એ અનઋણ છે ઋણ નથી ભાગફળ અનઋણ છે પરંતુ ક્યુ અને આર બંને સાથે શૂન્ય નથી એટલે ભાગફળ ભાગફળ જીરો હોય અને શેષ જીરો હોય એવું શક્ય નથી એટલે આ પણ એક કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે બીજો આ મુદ્દો એટલા માટે યાદ રાખવાનો છે મિત્રો કે ઘણી વખતે એમસીક્યુ ની અંદર આવું પૂછાઈ જાય તો તમને આવડતું હોવું જોઈએ કે આ પરિણામની આ યુક્લિડના ભાગાકારના પૂર્વ પરિણામની સૌ પ્રથમ નોંધ યુક્લિડની એલિમેન્ટ્સ બુક સેવન એલિમેન્ટ્સ બુક સેવન આ રોમનમાં સેવન લખેલા છે આ રોમન અંકની અંદર મો એની નોંધ લેવા આવી હતી મિત્રો તો આ પણ યાદ રાખજો અને યુક્લિડની ભાગ પ્રવિધિ મિત્રો જે કહેવાય છે એટલે કે આપણે ગુસા અને લસા શોધીશું યુક્લિડના આધારે એ આ પૂર્વ પ્રમેય ઉપર મિત્રો આધારિત છે એટલે આ રીતે મિત્રો આ કન્સેપ્ટ બરાબર ક્લિયર કરજો હવે આના આધારે મિત્રો એક ઉદાહરણ આપણે ગણીએ છીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો તમને પરીક્ષાની અંદર આ રીતે કીધું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી કોઈ પણ બે સંખ્યા આપી છે માની લો કે ચાર હજાર બાવન અને બાર હજાર પાંચસો તો કે એનો ગુસા શોધો ગુસા ને કહેવાશે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા જે આવશે એને કહેવાશે લઘુત્તમ સામાન્ય અવયવી અવયવી જ્યારે ગુસ્સામાં ગુરુત્તમ સામાન્ય અવયવ આ બરાબર યાદ રાખજો મિત્રો આ ઉદાહરણ એક છે પરીક્ષાની અંદર ઘૂસાયેલું ઉદાહરણ છે ખૂબ જ સરળ ઉદાહરણ છે યુક્લિડની વાત કરી હોય તો યુકલિડની રીતે જ મિત્રો ગુસ્સા અને લસા શોધવાનો છે આગળ આપણે બીજી રીતે ગુસ્સા શોધીશું મિત્રો અવયવની રીતે જે બીજા નંબરનો ઓપ્શન આપણે ભાગની અંદર લઈશું પણ હાલ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને કીધું છે કે આ રીતે આપણે શોધીશું તો સૌપ્રથમ તમારે આ રીતે લખવાનું છે મિત્રો આ બંને જે સંખ્યાઓ હોય એમાં જે મોટી સંખ્યા છે તે બતાવવાની છે એટલે આપણે લખ્યું છે કે અહીં બાર હજાર પાંચસો છોતેર ગ્રેટર દેન ચાર હજાર બાવન આ પહેલા મિત્રો લખવાનું છે આ એટલા માટે લખવાનું છે કે જે મોટી સંખ્યા છે એ તમારી ભાજ્ય લેવાની છે જે નાની સંખ્યા છે એ મિત્રો તમારે ભાજક તરીકે લેવાની છે એટલા માટે તમારે આ લખવાનું છે પછી વાક્ય લખવાનું કે આપણે જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ હવે અહીં જે ભાજ્ય લીધું છે એ ભાજ્યની જગ્યાએ મૂકવાનું જે બાજક છે એ જગ્યાએ મૂકવાનું છે અને ભાગાકાર કરીને જે ભાગફળ અને શેષ આવે મિત્રો લખતા જવાનું છે એટલે આપણે આગળના સ્ટેપમાં એ ભાજક લખ્યા ચાર હજાર બાવન હવે તમને થશે કે આ ત્રણ અને ચારસો શું કર્યું સાહેબ કઈ રીતે લાવી દીધા તમે તરત જ કેમ લાવી દીધા તો મિત્રો મેં ભાગાકાર કર્યો છે અહીં તમે જોઈ શકો છો બાજુની અંદર જુઓ તમે બાર હજાર પાંચસો એને મેં ચાર હજાર બાવન વડે ભાગાકાર કર્યો હવે ભાગાકાર મારે શીખવાડવાના ના હોય મિત્રો આ તમારો બહુ જ પ્રાઇમરીનો કન્સેપ્ટ છે મિત્રો તો ચાર હજાર બાવનને તમે એક વડે ભાગશો પછી બે વડે ભાગશો પછી ત્રણ વડે ભાગશો મિત્રો એ રીતે ભાગતા જશો એટલે બાર હજાર પાંચસો છોતેર અથવા એની નજીકની કિંમત આવે તે અટકી જવાનું છે મિત્રો એટલે ભાગાકાર કરતો હોય તમે જોઈ શકો છો ઉપર ત્રણ આવે એટલે મેં ભાગફળની જગ્યાએ ત્રણ લખ્યા નીચે ચારસો વીસ આવ્યા એટલે મેં શેષની જગ્યાએ મિત્રો ચારસો વીસ લખ્યા હવે શું કરવાનું છે એ સમજવાની વાત છે હવે મિત્રો તમારે અહીં ભૂલો કરે છે વિદ્યાર્થી આ જે ભાજક છે ને ચાર હજાર બાવન એના મિત્રો આગળના સ્ટેપમાં એ ભાજ્ય બનાવી દેવાનું છે અને જે શેષ આવી ચારસો વીસ અથવા જે પણ હોય એના મિત્રો ભાજકની જગ્યાએ લઈ જવાની છે આ બરાબર યાદ રાખજો ભાજકને ભાજ્ય બનાવવાનો શેષને ભાજક બનાવવાની ફરી ભાગાકાર કરવાનો આના જ ક્રિયાનું પુનરાવર્તન કરતા જવાનું છે મિત્રો હવે પ્રશ્ન થાય કે સાહેબ ક્યાં સુધી પુનરાવર્તન કરવાનું છે તો શેષ જીરો આવે ત્યાં સુધી પુનરાવર્તન કરવાનું છે મિત્રો બરાબર તો આપણે આગળના સ્ટેપની અંદર આપણે આગળના સ્ટેપની અંદર અહીં તમે જોઈ શકો છો કે આગળના સ્ટેપની અંદર આપણે હવે ચાર હજાર બાવન ભાજક છે એના ભાજ્યમાં લઈ લઉં છું અને શેષ ચારસો છે એને હું ભાજકમાં લઈ લઉં છું મિત્રો એટલે નવું એક સ્ટેપ મિત્રો બન્યું અહીં તમે જોઈ શકો છો ચાર હજાર બાવન અને ચારસો વીસ ફરી હું ચાર હજાર બાવન ને ચારસો વીસ વડે ભાગું છું મિત્રો તો નવ વડે ભાગ ચાલે છે નવ વડે ભાગ ચાલે છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આપણે ભાગાકાર કર્યો છે મિત્રો તો ચાર હજાર બાવન ભાગ્યા ચારસો વીસ કરશો મિત્રો એટલે નવે ભાગ ચાલશે અને નવ વડે ગુણાકાર કરશો એટલે ત્રણ હજાર સાતસો ને એસી આવશે બાદ બાકી કરશો ચાર હજાર બાવનમાંથી ત્રણ હજાર સાતસો એસી ની તો બસો ને બોતેર આવે છે એઆઈઆઈ આપણે લખેલું છે બસો ને બોતેર એટલે અહીં મેં તમે જોઈ શકો છો કે આ જે ભાગફળ આવી ઉપર નવ એ નવની જગ્યાએ લખ્યા ભાગફળની જગ્યાએ બસો બોતેર શેષ આવી એ શેષની જગ્યાએ લખી છે હવે હમણાં જેમ વાત કરીએ એમ ફરી મિત્રો આ જે ભાજક છે ચારસો વીસ એને આપણે ભાજ્ય બનાવીશું અને આ શેષ હતી જે એને આપણે મિત્રો ભાજક બનાવીશું અને ફરી પાછો મિત્રો આપણે શું કરીશું ભાગાકાર કરીશું ફરી આપણે ભાગાકાર કરીશું તો આગળ વધીએ મિત્રો ફરી પાછું ચારસો આપણે ને વડે ભાગીએ છીએ તો ચારસો ને જયારે તમે બસો વડે ભાગશો એટલે બસો બોતેર એકા બસો હવે બસો બોતેર ગુણ્યા બે કરવા જશો ને એટલે સીધો જ મિત્રો ચારસો વીસ કરતો સંખ્યા વધી જશે એટલે તરત જ આપણે ખ્યાલ આવશે કે ભાઈ આ તો સંખ્યા વધી ગઈ છે એટલે અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ચારસો વીસના મેં બસો બોતેર વડે ભાગ્યા એટલે બસો બોતેર એકા બસો બોતેર આ બાદ બાકી કરશો મિત્રો એટલે એકસો ને અડતાલીસ વધે છે જે આપણે એકસો અડતાલીસ મારું માઉસનું કરસર તમે જોતા હશો શેષની જગ્યાએ મેં લખ્યા એકસો ને અડતાલીસ અને ભાગફળની જગ્યાએ લખ્યા એક ફરી પાછા બસો બોતેર ને મિત્રો આપણે ભાજ્ય બનાવીશું એકસો અડતાલીસને ને ભાજક બનાવીશું અને ફરી ભાગાકાર કરીશું એટલે અહીં તમે જોઈ શકો છો કે બસો ભાગ્યા એકસો અડતાલીસ એ બાજુમાં ભાગાકાર બતાવેલો છે બસો બોતેર ભાગ્યા એકસો અડતાલીસ એકસો અડતાલીસ એકાએ એકસો અડતાલીસ અને નીચે વધે છે એકસો ચોવીસ એટલે જવાબ લખ્યો એકસો ચોવીસ એ જ રીતે મિત્રો એકસો અડતાલીસ છેલ્લે પદ આવ્યું અને એકસો ચોવીસ વડે ભાગીશું તો ચોવીસ વધે છે એટલે ચોવીસ હવે તમને તરત થશે કે સાહેબ હવે તો મને ખ્યાલ આવી ગયો હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે શું કરીશું એટલે તરત તમે કહેશો કે સાહેબ એકસો ચોવીસને આગળ લઈ લો એટલે અહીંયા આપણે લખીશું એકસો ને ચોવીસ પછી તમે કહેશો બીજા કોના વડે ભાગવાના એટલે તમે કહેશો શેષ ચોવીસ વધી છે સાહેબ એ ચોવીસ વડે આપણે ભાગાકાર કરીશું તો એ ભાગાકાર તમે જોઈ શકો છો મિત્રો આગળ એકસો આપણે ભાગ્યા નથી પણ તમે ભાગાકાર કરી શકો સામાન્ય ભાગાકાર છે એટલે મેં લખ્યો નથી તમે અહીં સમજી શકો છો સામાન્ય ભાગાકાર છે એટલે આપણે લખ્યો નથી તો આ રીતે મિત્રો ભાગાકાર કરીશું તો ભાગાકાર કરતો એકસો ચોવીસને જયારે તમે ચોવીસ વડે ભાગશો એટલે ચોવીસ પંચાય એકસો ને વીસ થશે અને એકસો ચોવીસ માંથી એકસો વીસ બાદ કરશો એટલે મિત્રો ચાર વધશે હવે એકદમ સરળ આવ્યું ચોવીસ આગળ લેશો ચાર વડે ભાગીશું અને તરત જ તમે કહેશો કે સાહેબ આ તો ચાર એકાનો ઘડ્યો જ છે ને તો ચાર એકા ચાર આ ચાર દુ આઠ એ રીતે ચાર છ ચોવીસ એટલે તરત જ તમે લખી દેશો અમુક સંખ્યા નાની હોય તો ત્યાં તમે મિત્રો ભાગાકા કરવાની પણ જરૂર નહીં પડે તમે તરત જ લખી શકશો તો ચોવીસ બરાબર ચાર ગુણ્યા છ અને શેષ વધે છે જીરો હવે જ્યારે પણ આ રીતે ગુણા ભાગાકાર કરતો શેષ જીરો વધે મિત્રો એટલે એના ઉપરના સ્ટેપની અંદર જે પણ શેષ હતી મિત્રો ઉપરના સ્ટેપની અંદર જે શેષ હતી એ તમારો ગુસ્સા થશે મિત્રો તો એ તમે જુઓ છેલ્લા પદમાં શેષ જીરો આવી તો એના ઉપરના સ્ટેપમાં શેષ ચાર છે તો ચાર એ તમારો ગુસ્સા થશે અથવા એવું પણ કહી શકાય કે આ પદની અંદર શેષ જીરો આવી તો જેના વડે તમે ભાગાકાર કર્યો છે તમે ભાજક જે લીધેલો છે ચાર ભાજક છે તો જે ભાજક છે ને મિત્રો છેલ્લા પદમાં એ તમારો શું થશે ગુસ્સા થશે મિત્રો તો આ રીતે આ દાખલો આપણે મિત્રો ઉદાહરણ એક ગણ્યું હવે વિડીયો આના આ પ્રકારના બીજા વિડીયોની અંદર આજે આ રીતે મિત્રો આપણે બીજા દાખલા ગણીશું પરંતુ ફરી એકવાર મિત્રો આપણે ઝડપી પુનરાવર્તન કરી નાખીએ બહુ ઝડપી પુનરાવર્તન કરીએ તો આ પ્રકરણ મિત્રો કુલ ચાર ગુણનું છે બે ગુણના હેતુલક્ષી પ્રશ્નો બે ગુણનો નાનો દાખલો હોય છે મિત્રો આ પ્રકરણમાં મિત્રો આપણે ચાર વસ્તુનો અભ્યાસ કરવાનો છે એ પણ તમે જાણો છો યુકલીના ભાગાકારના પૂર્વ પ્રમેયનો જેના આધારે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ગણીશું અંગીતનો મૂળભૂત પ્રમેય જોઈશું જેના આધારે સ્વાદાય એક પોઈન્ટ બે જોઈશું મિત્રો અસમ્ય સંખ્યાની વાત કરીશું જે સ્વાધ્યાય એક પોઇન્ટ ત્રણ આવશે અને છેલ્લે સમમે સંખ્યાનું દશાંત સંખ્યામાં અને દશાંત સંખ્યાનું સમય સંખ્યામાં નિરૂપણ એના આધારે મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ ચારની ચર્ચા કરીશું તો આ કન્સેપ્ટ તમને સમજાવ્યો આ એટલા માટે જરૂરી છે કારણ કે કહેવાય છે ને કે કોઈપણ કાર્યની સફળતા મેળવવી હોય તો એનું પ્લાનિંગ સારું હોવું જોઈએ અંગ્રેજીમાં કહેવત છે વેલ પ્લાનિંગ ઇઝ હાફ સક્સેસ સારી શરૂઆત એ અડધી સફળતા છે મિત્રો એટલે આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકરણમાં શું શું આવે છે બરાબર એના પછી આપણે મિત્રો આ કન્સ યુક્લના ભાગાકારનું પૂર્વ પ્રમેય જોયું હતું મિત્રો ભાજ્ય ભાજક ભાગફળ અને એના આધારે એક પરિણામ લીધું હતું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વધતા છે અને એના પછી મિત્રો આપણે જે પણ ચર્ચા કરી હતી કે યુક્લેના ભાગાકારનું પૂર્વ આપેલ ધન પૂર્ણાકો એ ને બી ને સંગત અનન્ય પૂર્ણાકો ક્યુ અને આર મળે જે આપણે ચર્ચા કરી મિત્રો તો એ બરાબર બિક્યુ વત્તા આર આ મેં લીટા દોર્યા છે એ લીટા ખાલી નથી મિત્રો આ લીટા એટલા માટે દોર્યા છે કે આ મોસ્ટ આઈ એમ છે મિત્રો કે એ બરાબર બીક્યુ વધતા આર જો ઝીરો લેસ હોય કે આર લેસ દેન બી અમે ઘૂંટ્યું શકે એમ આ ઘૂંટવાનું કારણ તૈયાર નથી કરતો મું પણ તમને કહેવા માંગુ છું કે આ મોસ્ટ આઈ છે મિત્રો એટલે ખાસ આ તૈયાર કરજો મિત્રો એ જ રીતે આપણે એક્ઝામ્પલ પણ ગણ્યો મિત્રો તો આ એક્ઝામ્પલની અંદર આપણે વાત કરી કે કેવી રીતે દાખલો ગણવો તો એ તમે સરળતાથી મિત્રો સમજી શકો છો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વધતા શેષ લખવાની જે તે ભાજ્ય આપી મોટી સંખ્યા છે એ ભાજ્ય થશે નાની સંખ્યા છે એ ભાજક થશે એ ભાગાકાર કર્યો તો આપણે બાજુમાં બતાવ્યો તો ભાગાકાર મિત્રો એ ભાગાકારના આધારે મિત્રો તમે જે ભાગફળ આવી એ ભાગફળની જગ્યાએ શેષ આવીએ શેષની જગ્યાએ મૂકવાની છે ફરી પાછો ચાર હજાર ને ચારસો વીસ વડે ભાગ્યો હતો અને એ પ્રમાણે ભાગાકાર બતાવેલો છે બાજુમાં તો આ રીતે મિત્રો આ દાખલો ગણ્યો આપણે અને છેલ્લે જવાબ મિત્રો ઝીરો લાવ્યા તો હવે બીજા વિડીયોની અંદર આપણે આગળ બીજા દાખલા જોઈશું મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય મિત્રો અને તમને એમ લાગ્યું કે ના ખરેખર સારો છે તો અન્ય મિત્રો અન્ય વિદ્યાર્થીઓને ફાયદો થાય એ એમાં મિત્રો વિડીયો લિંક શેર કરજો આભાર જય હિન્દ જય ભારત અને જય વિજ્ઞાન